બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની મુખ્ય કેનાલમાંથી ગતરોજ વહેલી સવારે ફાયર ટીમે એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેના બાદ ગત મોડી સાંજે મુખ્ય કેનાલમાં યુવક યુવતીના હાથ બાંધેલા મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો 12 કલાકથી ઓછા સમયમાં 3 મૃતદેહ ફાયર ટીમે બહાર કાઢ્યા હતા. જિલ્લામાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ છે. થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં શુક્રવારે ગોજારી બની ગઈ હતી. વહેલી સવારે ફાયર ટીમ અને તૈરવૈયાની મદદથી એક યુવકના મૃતદેહને બહાર કાઢાયો હતો અને તેના વાલીવાર સામે સોંપવામાં આવ્યો. ત્યારે મુખ્ય કેનાલ ઉપર મોટરસાઇકલ અને ચંપલ મૂકીને કેનાલમાં ઝંપલા યુવાની શંકાએ ફાયર ટીમ અને નગરપાલિકાના તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. તો ગત મોડી સાંજે મહાજનપુરા અને ચુડમેર વચ્ચે કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોઈ મોટરસાઇકલ મૂકી કેનાલમાં ઝંપલા યુવાનો કોલ ફાયર ટીમને આવતા શોધખોળ હાથ ધરાઈ હતી, પણ કોઈ મળી આવ્યું ન હતું. જેના બાદ મોડી સાંજે તરતા 2 મૃતદેહ રાહદારીઓ નજર પડતા ફાયર ટીમને આ મામલે જાણ કરાઈ હતી. તો ફાયર ટીમે ઘટનાસ્થળે દોડી બંને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. તો યુવક યુવતીના હાથ બાંધેલા મૃતદેહ મળી આવતા કેનાલ ઉપર ઉપસ્થિત લોકોએ બંને પ્રેમી પગેડાવવાની આશંકાઓ વ્યક્ત કરી હતી. તો પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે થરાદની મુખ્ય કેનાલમાંથી 12 કલાકથી ઓછા સમયમાં 3 મૃતદેહ બહાર કાઢાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.